આજના વિડીયોમાં આપણે વીકલી કરંટ અફેર્સ જોઈશું જે આઇસ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું ઓથેન્ટિક કરંટ અફેર છે તે આજના વિડીયોમાં આપણે જોઈએ તો પ્રથમ જોઈએ એમસીક્યુ ઉદય ઉદય ઉમેશ લલિત તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે તો તેઓ ઓગણપચાસમાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં પણ જવાબ આપી શકો છો આગળનો પ્રશ્ન છે ભારતની સુપ્રીમ કોર્ટના ઓગણપચાસમાં ચીફ જસ્ટિસ તરીકે ઉદય ઉમેશ લલિતને કોણે શપથ અપાવ્યા છે તો જે રાષ્ટ્રપતિ હોય તે શપથ અપાવતા હોય તો અત્યારે રાષ્ટ્રપતિ કોણ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ તો તેમણે શપથ લેવડાવ્યા છે ભારતના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે પ્રથમ હતા પ્રતિભા દેવીસિંહ પાટિલ અને આ છે બીજા અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ પણ દ્રૌપદી મુર્મુ છે આગળ જોઈએ અને દેશમાં પંદરમાં રાષ્ટ્રપતિ તેઓ બનેલા છે એના વિશે આપણે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તથા મુખ્ય ન્યાયાધીશના શપથ અંગેની જોગવાઈ છે તો અનુચ્છેદ એકસો ચોવીસ છમાં માં શપથ અંગેની જો જોગવાઈ છે તે કરવામાં આવેલી છે અનુચ્છેદ એકસો ચોવીસ છ ભારતીય બંધારણના અનુચ્છેદ એકસો ચોવીસ છ અનુસાર ભારતમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તથા મુખ્ય ન્યાયાધીશને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે તો આપણે હમણાં જ વાત કરી ગયા જવાબ આવશે રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત કોઈ વ્યક્તિ જો અહીં પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેનામાંથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને કોણ શપથ લેવડાવવામાં લેવડાવે છે અને ત્યાં રાષ્ટ્રપતિનો ઓપ્શન ન આપેલો હોય આ ત્રણ ઓપ્શન આપેલા હોય અને ચોથો હોય કે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલ કોઈ વ્યક્તિ તો તમારે ટીક કરવાનું રહેશે નિયુક્ત કરેલ કોઈ વ્યક્તિ તો એ જવાબ સાચો પડશે રાષ્ટ્રપતિ ના હોય તો રાષ્ટ્રપતિ આપેલું હોય તો રાષ્ટ્રપતિ પર ક્લિક કરવું આગળ જોઈએ ભારતીય બંધારણના કયા ભાગમાં અનુચ્છેદ એકસો ચોવીસથી થી એકસો સુડતાલીસ અંતર્ગત સુપ્રીમ કોર્ટની જોગવાઈ કરવામાં આવેલી છે ભાગ પાંચમાં છે એકસો ચોવીસથી એકસો સુડતાલીસ અંતર્ગત સુપ્રીમ કોર્ટની જોગવાઈ કરવામાં આવેલી છે તો અનુચ્છેદ યાદ રાખવા એકસો ચોવીસ થી એકસો સુડતાલીસ ભાગ પાંચ તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટે બેનામી વ્યવહારો અધિનિયમ પ્રતિબંધ અધિનિયમ ઓગણીસો અઠ્યાસી ની કઈ કલમને ગેરબંધારણીય જાહેર કરી છે કલમ ત્રણ બે ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવેલી છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો પગાર કેટલો હોય તે જોઈએ એ સિવાય અન્ય પગારો પણ આપણે જોઈએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો પગાર છે તે બે લાખ એસી હજાર રૂપિયા હોય છે પ્રતિમાસ પર મંથ બે લાખ એસી હજાર મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના જે અન્ય ન્યાયાધીશ હોય છે તેનો બે લાખ પચાસ હજાર હોય છે રાજ્યમાં આવેલી હાઈકોર્ટ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય તેનો બે લાખ ને પચાસ હજાર પગાર હોય છે અને હાઈકોર્ટના અન્ય ન્યાયાધીશનો પગાર બે લાખ પચીસ હજાર હોય છે તો આમાંથી કોઈ પણ પૂછાઈ શકે તમારે યાદ રાખવાનું રહેશે જોઈએ ખૂબ જ અગત્યની માહિતી ગુજરાતમાં જન્મ થયો હોય તેવા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ મોસ્ટ આઈએમપી આ ટોપિક છે આપણને ખ્યાલ હોવો જોઈએ તો જે સુપ્રીમ કોર્ટ છે તેના પ્રથમ ચીફ જસ્ટિસ હતા તે આપણા ગુજરાતી હતા શ્રી હરિલાલ જે કણિયા જન્મ તેમનો નવસારીમાં થયો હતો પછી બારમાં ન્યાયાધીશ આવેલા જયંતિલાલ છોટાલાલ શાહ તેનો જન્મ જન્મ છે અમદાવાદમાં થયો હતો સત્તરમાં મુખ્ય ન્યાયાધીશ શ્રી પી એન ભગવતી એટલે કે પ્રફુલચંદ નટવરલાલ ભગવતી તેમનો જન્મ પણ અમદાવાદમાં થયો હતો અને છવ્વીસમાં મુખ્ય ન્યાયાધીશ આવેલા શ્રી અજીઝ મુસબર અહમદી તેમનો જન્મ છે તે સુરતમાં થયો હતો તો આ ચાર વ્યક્તિ ખાસ યાદ રાખવા જે આપણા ગુજરાતી છે અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુધી પહોંચેલા છે સુપ્રીમ કોર્ટ વિશેના અનુચ્છેદ અને તેની જોગવાઈ પણ આપણે જોઈ લઈએ અનુચ્છેદ એકસો ચોવીસમાં સુપ્રીમ કોર્ટ અંગેની જોગવાઈ આપેલી છે એકસો ચોવીસ એકમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સંખ્યામાં ફેરફાર કરવાની સંસદની સત્તા કોણ ફેરફાર કરી શકે સંસદ ફેરફાર કરી શકે ન્યાયાધીશ વધારી પણ શકે ઘટાડી પણ શકે એ સંસદને સત્તા આપેલી છે અનુચ્છેદ એકસો ચોવીસ એક મુજબ અનુચ્છેદ એકસો ચોવીસ બેમાં રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે બધા મોસ્ટ આઈમપી છે યાદ રાખતા જવા પૂછાઈ શકે અનુચ્છેદ એકસો ચોવીસ ત્રણમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટેની લાયકાત આપેલી છે એકસો ચોવીસ ચારમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા આપેલી છે એકસો ચોવીસ ચારમાં એકસો ચોવીસ છમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની રાષ્ટ્રપતિ સમક્ષ શપથ શપથ કોણ લેવડાવે રાષ્ટ્રપતિ લેવડાવે જો અહીં આપેલું છે અનુચ્છેદ એકસો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના વેતન અને ભથ્થા કેટલા મળે છે આપણે આગળ જોઈ ગયા એકસો છવ્વીસ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક પછી આગળ જોઈએ એકસો સત્યાવીસ તદર્થ એટલે કે એડ હોક ન્યાયાધીશની નિમણૂક ઘણી વખત પૂછાયેલું છે એડ હોક ન્યાયાધીશ તો તમને ખ્યાલ હોવો જોઈએ નજીરી અદાલત એકસો ને ઓગણત્રીસમાં આપેલી છે જેને કોર્ટ ઓફ રેકોર્ડ કહે છે એકસો એકત્રીસમાં સુપ્રીમ કોર્ટનું મૂળ અધિકારક્ષેત્ર આપેલું છે અનુચ્છેદ એકસો બત્રીસમાં સુપ્રીમ કોર્ટનું અપીલ અધિકાર ક્ષેત્ર આપેલું છે અને અનુચ્છેદ એકસો સુડતાલીસમાં અર્થઘટન આપેલું છે પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિન તરીકે કયો દિવસ ઉજવાય છે તો એ દિવસ છે ઓગણત્રીસ ઓગસ્ટ ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય રમત દિન અથવા તો નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે ઓગણત્રીસ ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે ઓગણત્રીસ ઓગસ્ટ ભારતમાં કોનો જન્મદિન ઓગણત્રીસ ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિન તરીકે ઉજવાય છે તો આપ સૌ જાણો છો મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ ક્યાં થયો હતો પ્રયાગરાજમાં થયો હતો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તેમનો જન્મ થયો હતો વ્રજ પ્રહાર નામનો યુદ્ધ અભ્યાસ તાજેતરમાં કયા બે દેશ વચ્ચે યોજાયો હતો વ્રજ પ્રહાર જવાબ આવશે ભારત અને અમેરિકા વચ્ચે યોજાયો હતો યુદ્ધ અભ્યાસ બધા જ યાદ રાખવા પૂછાતા હોય છે અગત્યના છે તાજેતરમાં કયા ભારતીય રમતવીરે લુસાને ડાયમંડ લીગ બે હજાર બાવીસનો ખિતાબ જીત્યો છે તો એ છે નીરજ ચોપડા નીરજ ચોપડાએ પ્રથમ એવા ભારતીય છે કે જેણે આ ખિતાબ છે તે જીત્યો હોય લુસાને ડાયમંડ લીગ બે હજાર બાવીસનો ખિતાબ છે તે નીરજ ચોપડાએ જીતી લીધો નીરજ ચોપડા વિશે થોડી વાત કરીએ નીરજ ચોપડાએ જેવલિન થ્રોમાં જીતેલા મેડલ વિશે જોઈએ એટલે કે ભાલાફેકમાં કેટલા મેડલ તેમણે જીતેલા છે તો એશિયન જુનિયર ચેમ્પિયનશિપ બે હજાર સોળમાં સિલ્વર મેડલ વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપ બે હજાર સોળમાં ગોલ્ડ મેડલ દક્ષિણ એશિયન ગેમ્સમાં બે હજાર સોળમાં ગોલ્ડ એશિયન ચેમ્પિયનશિપ બે હજાર સત્તરમાં ગોલ્ડ કોમનવેલ્થ ગેમ જે ગોલ્ડ કોસ્ટમાં યોજાયા હતી બે હજાર અઢારમાં તેમાં પણ ગોલ્ડ મેડલ એશિયન ગેમ જે જકાર્તામાં યોજાયા હતા તેમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ટોક્યો ઓલિમ્પિક્સ બે હજાર વીસમાં જે બે હજાર એકવીસમાં બાવીસમાં જે યોજાઈ એકવીસની અંદર વીસના કોરોનો હતો એટલે ત્યારે નથી યોજાય તો તેમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવેલો અને વર્લ્ડ ચેમ્પિયનશીપ યુઝનમાં બે હજાર બાવીસમાં તેમણે સિલ્વર મેડલ મેળવેલો છે લઘુ ઉદ્યોગ દિવસ અથવા તો રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રીસ ઓગસ્ટ તાજેતરમાં ડીઆરડીઓના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ડૉક્ટર સમીર વી કામતને નિયુક્ત કરવામાં આવેલા છે ડોક્ટર સમીર વી કામત યાદ રાખવું ડીઆરડીઓના નવા અધ્યક્ષ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓનું પૂરું નામ થાય છે પૂછાયેલું છે આગળ જોઈએ ડીઆરડીઓની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો ને અઠ્ઠાવનમાં ડીઆરડીઓની સ્થાપના થયેલી છે ડીઆરડીઓ ભવન તરીકે ઓળખાતું ડીઆરડીઓનું વડું મથક કયા સ્થળે આવેલું છે નવી દિલ્હીમાં આવેલું છે ડીઆરડીઓ ભવન તાજેતરમાં ચર્ચામાં રહેલા અર્થગંગા પ્રોજેક્ટ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો અર્થગંગા પ્રોજેક્ટ જે આવ્યો છે તેના વિધાનો આપણે જોઈએ તાજેતરમાં જળશક્તિ મંત્રાલયે નમામી ગંગે કાર્યક્રમ હેઠળ અર્થગંગા પ્રોજેક્ટ નામની નવી પહેલનું અનાવરણ કર્યું છે તો એ સાચું છે ત્યારબાદ આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગંગા સંબંધિત આર્થિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટકાઉ વિકાસ મોડલ વિકસાવવાનો છે તો એ પણ સાચું છે એટલે જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને સાચા છે આફ્રિકન મૂળના લોકો માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે એકત્રીસ ઓગસ્ટ તાજેતરમાં ચર્ચામાં રહેલ કુશિયારા નદી સંદર્ભે કયા બે દેશ વચ્ચે એમઓયુ થયા છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયા છે તાજેતરમાં ચર્ચામાં રહેલ કુશિયારા નદી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો વિધાનો આપણે ચેક કરી લઈએ કુશિયારા નદી એ બાંગ્લાદેશ અને આસામમાં વહેતી નદી છે એ સાચું છે કુશિયારા નદી બરાક નદીની એક શાખા નદી તરીકે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદ બનાવે છે એ પણ સાચું છે મણિપુર મિઝોરમ અને આસામ કુશિયારા નદીની ઉપનદીઓમાંથી પાણી મેળવે છે કોણ મણિપુર મિઝોરમ અને આસામ તો એ પણ સાચું છે તો જવાબ આવશે ઓપ્શન ડી એક બે ને ત્રણ બધા સાચા છે તરણેતર ખાતે દર વર્ષે સામાન્ય રીતે કયા દિવસે મેળો ભરાય છે કયા દિવસે મેળો મેળો હોય ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠ સી ઓપ્શન અહીં સાચો પડશે તાજેતરમાં તરણેતર ખાતે ભાદરવા સુદ ચોથ પાંચમ છઠના રોજ પ્રસિદ્ધ મેળો ભરાય છે આ તરણેતર ગુજરાતના કયા જિલ્લા અને કયા તાલુકામાં આવેલું છે તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલું છે તરણેતર ડી ઓપ્શન અહીં સાચો પડશે જિલ્લો પૂછે સુરેન્દ્રનગર જિલ્લો અને તાલુકો પૂછે તો ચોટીલા તાલુકો ગુજરાતનો કયો મેળો ભક્તિના મેળા તરીકે ઓળખાય છે તો ભક્તિનો મેળો કયો છે તો અહીં સાચો જવાબ આવશે ભવનાથનો મેળો સી ઓપ્શન ભક્તિનો મેળો ભવનાથનો મેળો જે જુનાગઢની અંદર ભરાય છે ગિરનારની તળેટીમાં ભવનાથમાં ગુજરાતનો કયો મેળો રાવટીઓમાં ગવાતા ભજન અને સામસામાં બોલાતા દુહા માટે પ્રસિદ્ધ છે તો એ છે તરણેતરનો મેળો સી ઓપ્શન સાચો પડશે ગુજરાતમાં હાલ તરણેતર ખાતે જ્યાં મેળો ભરાય છે એ ગામનું નામ અપભ્રંશ થતાં તરણેતર થઈ ગયું છે તરણેતરનું સાચું નામ શું હતું ત્રિનેશ્વર હતું શું હતું ત્રિનેશ્વર ગુજરાતમાં તરણેતર ખાતે કયા મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ત્રિનેશ્વર મહાદેવનું છે તે મંદિર આવેલું છે તરણેતર ખાતે ગુજરાતમાં તરણેતર ખાતે આવેલા પ્રસિદ્ધ ત્રિનેશ્વર મહાદેવના મંદિર પર દર વર્ષે ભાદરવા સુદ પાચમના રોજ કયા ગામની બાવન ગજની ધજા ચડે છે પાળીયાદ ગામની છે તે બાવન ગજની ધજા ત્યાં ચડાવવામાં આવે છે ત્રિનેત્રેશ્વર મહાદેવમાં સંશોધકોના મતે તરણેતર ખાતે આવેલા પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની શૈલી કયા પ્રકારની છે ગુર્જર પ્રતિહાર પ્રકારની શૈલીમાં આ મંદિર બનેલું છે તરણેતરના વર્તમાન મંદિરનો જીર્ણોદ્ધાર ક્યાં રાજવીએ કરાવ્યો છે તો લખતરના રાજા કરાવ્યો હતો તરણેતર વર્તમાન જે મંદિર છે તેનો જીર્ણોદ્ધાર જીર્ણોધાર વર્તમાન મંદિરનો જીર્ણોધાર લખતરના ક્યાં કરાવ્યો હતો જવાબ આવશે શ્રી કરણસિંહજી સી ઓપ્શન ગુજરાતનો કયો પ્રદેશ વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે તરણેતરનો પ્રદેશ છે તે વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે ગુજરાતનો કયો પ્રદેશ પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાય છે નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે અટલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું તો અમદાવાદમાં છે તે અટલ બ્રિજ બનાવવામાં આવેલો છે આ છે અમદાવાદમાં આવેલો અટલ બ્રિજ આ રીતની ડિઝાઇન છે ભારતમાં દર વર્ષે કઈ પાંચમ પંચમી તરીકે ઓળખાય છે અથવા તો ઉજવાય છે બાદરવા સુદ પાંચમ ઋષિ પંચમી ભારતના પ્રસિદ્ધ સપ્ત ઋષિઓમાં અથવા તો પ્રસિદ્ધ સપ્તર્ષિમાં નીચેનામાંથી કયા ઋષિનો સમાવેશ થતો નથી જવાબ આવશે મહર્ષિ વાલ્મીકિનો સમાવેશ થતો નથી એ સિવાય મહર્ષિ વસિષ્ઠ મહર્ષિ વિશ્વામિત્ર અને મહર્ષિ ભારદ્વાજનો સમાવેશ થાય છે આ રીતે પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ આગળ જોઈએ તાજેતરમાં ભારતમાં આકસ્મિક મૃત્યુ રિપોર્ટ બે હજાર એકવીસ બહાર પાડ્યો છે જેમાં મહિલાઓ સામેના ગુના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે મહિલાઓ પૈકી મહિલાઓ સામેના ગુનાઓના સંદર્ભમાં જોઈએ આ રિપોર્ટના રાષ્ટ્રીય સ્તર આંકડા મુજબ મહિલાઓ વિરુદ્ધ અપરાધનો દર એક લાખની વસ્તીદીઠ ઘટનાઓની સંખ્યાને કારણે હોય છે વર્ષ બે હજાર વીસમાં છપ્પન પોઈન્ટ પાંચ ટકાથી વધીને વર્ષ બે હજાર એકવીસમાં ચોસાઠ પોઈન્ટ પાંચ ટકા થયો છે એ સાચું છે વર્ષ બે હજાર એકવીસમાં આસામમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધનો સૌથી વધુ દર નોંધાયો છે એ પણ સાચું છે કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં દિલ્હીમાં વર્ષ બે હજાર એકવીસમાં મહિલાઓ વિરુદ્ધ સૌથી વધુ અપરાધોનો દર હતો અને તે પણ યોગ્ય છે એટલે કે જવાબ આવશે ઓપ્શન ડી એક બે ને ત્રણ 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 સાચા છે તાજેતરમાં ચર્ચામાં રહેલ એનસીઆરબી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે જોઈએ તેનું પૂરું નામ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એ સાચું છે એનસીઆરબી તો શું થશે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એનસીઆરબીની સ્થાપના વર્ષ ઓગણીસો છ્યાસી માં ગૃહ મંત્રાલય હેઠળ ગુનાઓ અને ગુનેગારો પરની માહિતી ભંડાર તરીકે કાર્ય કરવા માટે કરવામાં આવી હતી એ પણ સાચું છે તેનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે એ પણ સાચું છે પૂછવામાં આવે એનસીઆરબીનું વડું મથક તો નવી દિલ્હી જવાબ આવશે ડી ત્રણે ત્રણ સાચા છે આગળ જોઈએ તાજેતરમાં શ્રી અભિજીત સેનનું નિધન થયું છે તેમનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે તો અર્થશાસ્ત્રી તેઓ હતા ખૂબ જ સારા એવા અર્થશાસ્ત્રી અભિજીત સેનનું હાલમાં જ નિધન થયું છે વિશ્વ નારિયેર દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે બે સપ્ટેમ્બર વિશ્વ નારિયેર દિવસ આગળ જોઈએ તાજેતરમાં સોવિયેત સંઘના નેતા શ્રી મિખાલ ગોરબાચેવનું નિધન થયું છે તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તે જોઈએ આપણે યુવા નેતા તરીકે શ્રી મિખાલ ગોરબેચેવ સોવિયેત યુનિયનની કમ્યુનિટી પાર્ટીમાં જોડાયા હતા એ સાચું છે વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં તેઓ સોવિયેત યુનિયનની કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા એ પણ સાચું છે તેમણે ગ્લાસનોસ્ટ અને પેરેસ્ટ્રોઈકા નામની નીતિઓ રજૂ કરી હતી એ પણ સાચું છે તેઓ સોવિયેત સંઘના છેલ્લા નેતા હતા એ પણ સાચું છે તો જવાબ આવશે એક બે ત્રણ અને ચાર બધા સાચા છે તો ઓપ્શન ડી અહીં સાચો પડશે તાજેતરમાં સોવિયેત સંઘના છેલ્લા નેતા શ્રી મિખાઇલ ગોરબેચેવનું નિધન થયું છે તેમને કયા વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો ઓગણીસો નેવું માં તેમને નોબેલ પુરસ્કાર મળેલો હતો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ખાલી જગ્યા દરમિયાન રાષ્ટ્રીય પોષણ મહિનાનું આયોજન કર્યું છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એક થી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ દરમિયાન પોષણ મહિનાનું છે તે આયોજન કરવામાં આવેલું છે એકથી લઈને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ સુધી તાજેતરમાં ખાલી જગ્યા દેશના બાલીમાં જી ટ્વેન્ટી શિક્ષણ મંત્રીઓની બેઠક યોજાઈ હતી ઇન્ડોનેશિયામાં યોજાઈ હતી ઇન્ડોનેશિયાના બાલીમાં ઇન્ડોનેશિયા દેશ છે અને બાલી જગ્યા છે ભારત કયા વર્ષે જી ટ્વેન્ટી સમિટની અધ્યક્ષતા કરશે બે હજાર ત્રેવીસમાં જી ટ્વેન્ટી સમિટની અધ્યક્ષતા કરશે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે સી એ કર્મચારીઓ માટે એક નવું ઓનલાઈન પોર્ટલ ઈ આવાસ લોન્ચ કર્યું હતું આ સી એ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો વિધાનો આપણે જોઈએ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો સી એ એ ભારતમાં સાત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ સંગઠનોનો સંદર્ભ આપે છે જે ગૃહ મંત્રાલય હેઠળ છે એ સાચું છે આ સાત સંગઠનોમાં સીઆરપીએફ બીએસએફ આઈટીબીપી સીઆઈએસએફ એનએસજી અને એસપીજી નો સમાવેશ થાય છે તો એ પણ સાચું છે તેમનું મિશન મુખ્યત્વે આંતરિક જોખમો સામે રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનો છે એ પણ સાચું છે જવાબ આવશે એક બે ને ત્રણ બધા સાચા છે તાજેતરમાં ચર્ચામાં રહેલ નુંઆખાઈ શું છે તે એક કૃષિ ઉત્સવ છે શું છે કૃષિ ઉત્સવ નુઆખાઈ આગળ જોઈએ તાજેતરમાં ચર્ચામાં રહેલ નુઆખાઈ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો વિધાનો જોઈ લઈએ આપણે તે એક કૃષિ ઉત્સવ છે જેને નુખાઈ પરબ અથવા તો નુઆખાઈ ભેટઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે એ સાચું છે તે એક પ્રાચીન તહેવાર છે જે પશ્ચિમ ઓડિશા દક્ષિણ છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બદલાતી ઋતુઓ સાથે નવા પાકને આવકારવા માટે ઉજવવામાં આવે છે એ પણ સાચું છે આ તહેવાર ગણેશ ચતુર્થીના એક દિવસ પછી ઉજવવામાં આવે છે એ પણ સાચું છે તેને સ્થાનિક ભાષામાં બારા માસારે તેરા પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે તો એ પણ સાચું છે તો અહીં જવાબ આવશે એક બે ત્રણ ને ચાર બધા સાચા છે આ વીકના થોડા અગત્યના પ્રશ્નો આપણે જોઈ લઈએ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત સરકાર દ્વારા ભુજના ખાલી જગ્યા ડુંગર પર નિર્માણ પામેલા સ્મૃતિવંત ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું છે તો ક્યાં છે તે ભુજિયા ડુંગર પર કચ્છના ભુજિયા ડુંગર ઉપર તાજેતરમાં કયા દેશે હાઇડ્રોજન સંચાલિત પેસેન્જર ટ્રેનનો કાફલો શરૂ કર્યો છે તો જર્મની દેશે શરૂ કર્યો છે જે વિશ્વમાં પ્રથમ છે તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના તમામ પરિવારો માટે ખાલી જગ્યાએ યોજના જારી કરવાની જાહેરાત કરી કરી હતી જે અંતર્ગત રાજ્યમાં ચાલતી કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકાશે તો એ છે યુપી પરિવાર કલ્યાણ કાર્ડ યોજના શું નામ છે યુપી પરિવાર કલ્યાણ કાર્ડ યોજના આગળ જોઈએ તાજેતરમાં રાણી મેક્સિમા ભારતની મુલાકાતે આવ્યા હતા તેઓ કયા દેશના રાણી છે નેધરલેન્ડના રાણી છે રમતગમત ક્ષેત્રની ઉદ્યમાન ખિલાડી ઉન્નયત યોજના કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ઉત્તરાખંડ સાથે સંકળાયેલ છે નીતિ આયોગે પાંચ માપદંડોના આધારે ઉત્તરાખંડના કયા શહેરને શ્રેષ્ઠ મહત્વકાંક્ષી જિલ્લો જાહેર કર્યો છે હરિદ્વારને તાજેતરમાં કોણે સારેક્સ બાવીસ અભ્યાસનું આયોજન કર્યું હતું ભારતીય કોસ્ટગાર્ડે કર્યું હતું આગળ જોઈએ તાજેતરમાં કેનેડિયન વિદ્યાર્થીને સ્ટોકહોમ જુનિયર વોટર પ્રાઇઝ એનાયત થયું છે એના બેલે એમ રેસનને તાજેતરમાં એઆઈસીટીએ સમગ્ર ભારતમાં ડિજિટલ સર્જનાત્મક કૌશલ્યોને વેગ આપવા માટે કોની સાથે ભાગીદારી પર ભાગીદારી કરાય પર હસ્તાક્ષર એટલે કે એમઓયુ કર્યા છે જવાબ આવશે એડોપ સાથે ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત નદીઓના ટકાઉ વિકાસના નવા મોડલનું નામ શું છે અર્થગંગા શું છે અર્થગંગા કઈ ટેકનોલોજી કંપનીએ ચાઇલ્ડ સેફ્ટી ટૂલકીટ અને સાયબર સિક્યુરિટી અપ સ્કિલિંગ પ્રોગ્રામ બહાર પાડ્યા છે તે ગૂગલે બહાર પાડ્યા છે તાજેતરમાં ચર્ચામાં રહેલ સુશ્રી લેન્થોઈ ચનમ્બમ કઈ રમત સાથે સંકળાયેલ છે જૂડો રમત સાથે સંકળાયેલ છે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સો સો મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે વિરાટ કોહલી ત્રણે ત્રણ ફોર્મેટમાં સો સો મેચ રમી હોય તેઓ પ્રથમ ભારતીય ખેલાડી છે વિરાટ કોહલી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી એટલે કે એનપીપીએ કયા કેન્દ્રીય મંત્રાલય સાથે સંકળાયેલ છે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય સાથે સંકળાયેલ છે આગળ જોઈએ કયા ખેલાડીએ બે હજાર બાવીસમાં બીડબલ્યુ એફ વર્લ્ડ ચેમ્પિયનશીપનું ટાઇટલ જીત્યું છે વિક્ટર એક્સેલસન આગળ જોઈએ શ્રુમંગ લીલા એ પરંપરાગત તહેવાર છે જે કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાય છે મણિપુરમાં યોજાય છે શ્રોમંગ લીલા બ્લુમબર્ગ બિલેનિયોર ઇન્ડેક્સ અનુસાર તાજેતરમાં કયા ભારતીય ઉદ્યોગપતિ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે શ્રી ગૌતમ અદાણી બન્યા છે તેના વિશે આપણે આખો વિડીયો બનાવેલો છે કઈ સંસ્થા અથવા કાઉન્સિલે કોમ્પિટિટિવનેસ રોડમેપ ફોર ઇન્ડિયા એટ ધ રેટ હન્ડ્રેડ રિપોર્ટ બહાર પાડ્યો છે આર્થિક સલાહકાર પરિષદે આ રિપોર્ટ બહાર પાડ્યો છે તેના વિશે માહિતી પણ આપેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો કયા ભારતીય રાજ્ય અથવા કેન્દ્ર શાસિત રાજીવ ગાંધી ગ્રામીણ ઓલિમ્પિક ગેમ્સનું ઉદઘાટન કર્યું રાજસ્થાન તાજેતરમાં કયા શહેરે જે વિવિધતાને બચાવવા માટે સંયુક્ત રાષ્ટ્રના સત્રનું આયોજન કર્યું ન્યૂયોર્કે કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશને સો વર્ષના અંતરાલ પછી તેનું બીજું રેલવે સ્ટેશન મળ્યું નાગાલેન્ડને કઈ સંસ્થાએ દેશમાં મૃત્યુદરતા અને સામાજિક આર્થિક ભારતે તાજેતરમાં જૈવ વિવિધતા સંરક્ષણ પર કયા દેશ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે નેપાળ સાથે હસ્તાક્ષર કર્યા છે આગળ જોઈએ તાજેતરમાં એનએસઓ ડેટા અનુસાર આ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલ જૂન ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો હતો તેર પોઈન્ટ પાંચ ટકા હતો કયા ભારતીય રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે ભારતની પ્રથમ વર્ચ્યુઅલ શાળા શરૂ કરી હતી નવી દિલ્હી પ્રથમ છે તો ખાસ યાદ રાખવું ભારતની પ્રથમ વર્ચ્યુઅલ શાળા નવી દિલ્હીમાં આગળ જોઈએ કઈ સંસ્થાએ સાયબર સુરક્ષા અભિયાન

તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજ આપણે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જઈશું